આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બધા બેઠા છે ત્યારે મને આ પ્રસંગની બાપુ યાદ થાય. ઘણા બાપુ જૂના એવા પ્રસંગો છે, પણ તમારા જેવા વડીલો સામે વિદ્વાનો બેઠા હોય ને તો અંદરથી આમ પોરો થવા માંડે કે વાત કરવી છે. વાતો કરવી ક્યાં, આહુડા પાડવા કે રોવું તો ઘણું છે પણ ખંભો હોય તો રોવાય ને. મને પ્રસંગ બાપુ યાદ આવે છે. સોનબાઈમાં છે ને મઢડા, સોનબાઈમાં બાપુ અમીર બાપુ દેવ થઈ ગયા. રણજીતસિંહ સાંભળું જો આ પ્રસંગ. સોનબાઈમાં બાપુ અમીર બાપુ દેવ થઈ ગયા એટલે બધા ખરખરે આવતા. અઢારે વર્ણ બાપુ, કારડિયા રાજપૂતથી માંડી રાજપૂતો, ક્ષત્રિયો, દરબારો, રબારી, ભરવાડ, આહિર બધા આવતા મેર. બધા માને ખરખરે આવે છે. આઈમાં ગંભીર થઈને બેઠા છો. બાપ વિયોજાઈને દુનિયાની એવી કઈ દીકરીઓ જેની પાપડનો પડદો ભીનો ન થાય. સોનબાઈમાંની વાત કરો, આ મઢડાની મને ખબર છે વાત. અમીર બાપુ દેવ થઈ ગયા, બધા ખરખરે આવે છે. બધાય વર્ણના આગેવાનો બધા ખરખરે માને આવે છે. માનો પાપડનો પડદો ભીનો થઈ ગયો છે. એક દી, બીજો દી, ત્રીજો દી, આઠેક દી બાપુ ગયા. અને ત્યાં તો 80 ને માથે ચારેક વર્ષ થઈ ગયેલા, 84 વર્ષની ઉંમર. અને સડક 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 ચાંદીના પતરા જેવી દાઢી, રૂની પુણ્યું જેવા માથાના ઝીણા 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 કેસ કલાબ. અને ખંભે ખેર રહી ગયેલો, પનિયું રહી ગયેલું ખંભે. અને જાડવા રોવાડતો રોવાડતો ગુઠો હાલ્યો આવે ભાઈ, જાડવા રોતા આવે છે. તારા કાગળના ઘટકા તણી મારા વિહગ નો રહી વાત, કલમે સડ્યો કાગ, તાતું તારી રસના ખૂટી રામડા હો. જાડવા રોવાડતો રાવાડતો 84 વર્ષનો એક બુઠો ચાંદીના પતરા જેવી દાઢી લઈ અને ધીરા 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 ડગલા દેતો દેતો હાલ્યો આવે. સોનબાઈમાંની નજર ગઈ, કોણ છે? પણ ત્યાં તો હામે દોઢ દીધી આઈ માં. એવો ખંભે માથું મૂકીને સોનબાઈમાં રોવે છે, રહ રહ આંબુડે. બાજુમાં પિંગળસિંહભાઈ હતા, બધા વિદ્વાનો બધા ઊભા હતા. એને કીધું કે આઈમાં અઠવાડિયું થઈ ગયું, તમારી પાપડનો પડદો ભીનો તો અમે જોયો, પણ રહ રહ આંબુડે હિબકા ભરીને રોતા તમને જોયા નથી. આ છે કોણ? અને બાપુ 84 વર્ષની ઉંમરનો ચાંદીના પતરા જેવી દાઢી ખંભે ખેહ રહી ગયેલો. અને જે આવ્યો ને ખરખરે કરવા, એ બાબરાની બાજુનું કીડી કરિયાણા ગામ, અને વિહળ બાપુ જામંગિયાનું નામ. આથી હો વર્ષ પહેલા જેના ઘરે હાથ હંચા હાલે, બાપુ કોઈ મહેમાન ગતિ કરવા આવ્યા, કોઈ જ્ઞાતિવાદ નથી. કેવું તમારા ફળીએ બેઠો, બીજાના ફળીએ બેઠો, ત્રીજાના ફળીએ જ્યાં બેઠો હોય ને વાતું બધાને કરું છું. શું કામ? એમાં કોઈ દી ચોરી ન હોય, ખુશામત કરીને આપણે પૈસા કમાવા નથી. જેના ઇતિહાસ છે એ તો ગમે ને બોલા, એમાં કોઈની હાડાબારી બંધ થોડા કોઈ કરાવી શકે. ઇતિહાસ કોઈ ન હોય બાપુ, આ પ્રોગ્રામ તો આપણો બધાનો છે. આ હું કદાચ નાગાજન સિસોદિયાની વાત કરું તો આ થોડા કોઈ મેર 50 જણા બેઠા છે, પણ મને એ પાત્ર ને મારે ન્યાય દેવો છે કે ભલે એ ન હોય પણ જેને કર્યું છે એનું બલિદાન તો આપણને સ્વીકારે ને, એ બલિદાન ને મારે સલામ કરવી છે. એમ હું બીજા પ્રોગ્રામમાં કે ખારડિયાની વાત કરું તો ભલે એમાં ન હોય પણ એ બલિદાન તો બાપુ, એ બલિદાન ને મારે સલામ કરવી છે. વ્યક્તિના વખાણ નહીં, એની પ્રશંસા નહીં. પ્રશંસા કેટલા થી બાપુ હાલે, દુનિયા બધી હોશિયાર ખબર પડી જાય, ચાઇનાનો પંપ લઈને બેઠા છે, કાંઈ લાંબુ ન હાલે. પણ પ્રસંગો છે બાપુ જેને ઇતિહાસમાં બલિદાન દીધા છે, પાત્રને ન્યાય આ મળી જાય. એટલે વિહળભાઈ જામંગિયાનું નામ આજથી હો વર્ષ પહેલા જેના ઘરે હાથ હંચા હાલે. શું કામ હાથ હંચા હાલે? બાપુ મહેમાન આવે ને એ બધા રૂપિયાવાળા ન હોય, તેથી ઘોડે ચડી મહેમાન આવતા. કોઈ ગરીબ માણા હોય, પૈસાવાળા ન હોય, લુગડા ફાટેલા હોય, ઢોલિયા નાખ્યા હોય, ખાટલા નાખ્યા હોય, મહેમાન બધો ડાયરો બેઠો, એમાં કોઈ ગરીબ માણા મહેમાન થાય તો એને શરમ થાય કે મારી આગળ રૂપિયા નથી, મારા લુગડા મેલા છે, મારા ફાટેલા કપડાં છે. તો અમીરભાઈ હામાં હાલી અને બીજા દરવાજે લઈ જાય અને કાપડના તાકા પીડ્યો નામદુ બાપુ, એમાંથી કપડાં તાકો ફાળવી અને એમાંથી કપડાં બનાવી અને પછી આવી અને કેક લ્યો, પહેરી લ્યો. પધારો પધારો જયરાજભાઈ, પધારો. આયા બાપુના આમંત્રણને માન આપી જનકસિંહ બાપુ મને વાત કરી કે 3 પેઢીથી આ સંબંધ સેવા, અમારે જયરાજસિંહ રાણા અને અમારે એલએમ ઝાલા સાહેબ આ બે પધાર્યા છે. ખૂબ ખૂબ એમને પણ હૃદયથી આવકારું છું, કારણ કે એમનો મને ફોન ઉપર કીધું જયરાજસિંહ કે તો અમારા પરિવાર જેવા છે અને એ આ તો આવવું જ પડે, આ ભજનની ભૂમિ છે. એટલે આયા તો બધા હરકા, કોણ ગરીબ કોણ અમીર. એટલે વિહળભાઈ જામંગ આવ્યા એટલે રહ રહ આંગુડે સોનબાઈમાં રોયા છે. એટલે હું કહું છું ખંભો હોય ને તો રોવાનું મન થાય, આહુડું તો પડે, બાકી એમ નામ ખંભા વગર કે આહુડા પડતા નથી. હવે આ છેલ્લી વાત આપને કરવી છે મારે. બાપુ ખાનદાની અને અમીરાત ક્યાં છુપાણેલી છે? આ બેનું બેઠા છે એટલે મને યાદ આવે. પોરબંદર જાવ તેથી ખાગેજીનો હજી ડુંગર એની સાક્ષી પૂરે જો. આહા માલધારીની દીકરી અને વગડામાં ભેહું ચાડતા ચાડતા પોતાનું કામ કરતા કરતા મજૂરી કરતા કરતા પોતાનો ધણી બીમાર પડ્યો છે, દવા દારૂ હાલે છે, માંડ 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 ઢળું થાય છે, શું કરવું? પણ મારાથી બીજું થોડું બોલાય,
આ પરંપરા હતી આપણી દીકરી ચોરીએ ચડતી ને તેથી સામજી ભગત સાતી હું તેનો ઘૂમટો દીકરીઓ ચાણતી અને બે બાજુ બાવડું ચાલી અને ચોરીના માંડવા સુધી એને મૂકવામાં આવતી દીકરીને અને દીકરી આવે ને એટલે સાતી સુધી નો ઘૂમટો તણ્યો હોય ધીમા 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 ડગલે દીકરી માંડવી આવે અને વિધિ ચાલુ થાય અને ફેરા ફરવાના ચાલુ થાય એ ચાર ફેરા પૂરા થઈ જાય ને ત્યારે કોઈ પૂછે છે કે બેટા લાજ કાઢી છે ઘૂમટો તણ્યો છે બે હાથે આમ ચુંદડી દબાવી છે એનું કારણ તો અમને કે તેથી ચોરીએ ચડેલી એલએમઈ જે દીકરી હતી ને આપણી હોરઠની આપણા સૌરાષ્ટ્રની આપણા ગુજરાતની એ દીકરી જવાબ આપે છે માંડવામાંથી હો ચુંદડી જામ પોતે સાતી હુંદીનો ઘૂમટો તાણ્યો હોય છે મર્યાદા હતી પોતાના બાપની પોતાના ભાઈની પોતાના પિયરની હાહરિયાની અને દીકરી ચોરીએ ચડેલી જવાબ આપે સાંભળજો કે પવન આવે ને ચુંદડી ઉડી જાય એની બીક ન હોય મને ચુંદડીનો છેડો બે હાથે એટલા માટે દબાવું છું ડાબી મુઠ્ઠી જે છે ને એમાં મારા બાપની આબરૂ છે અને જમણી મુઠ્ઠી છે ને એમાં હું પરણીને જાઉં છું એની આબરૂ છે અને અગ્નિની સાક્ષી ફેરા ફરું છું અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે મારા ખોળિયામાં પ્રાણ હોય મારા ખોળિયામાં શ્વાસ હોય ને ત્યાં સુધી ડાબી જમણી મુઠ્ઠી કે ઉઘાડી નહીં થવા દઉં પ્રતિજ્ઞા કરું છું આવી દીકરી જયારે પરણીને હાહરે જાય ને અને એના કુખે જે દીકરા જન્મે ઈ ડાબા ને જમણા હાથમાં આપણા જમીનના કડા આવે ક્યાં ઠે 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 કરી અને કડા ભેળા કરી દે બાકી મુનિ બદના મુઈ ડાલિંગ તીરે લીએ નકરા આવા ગીત સાંભળ્યા હોય ન્યા થોડો શિવાજી રાણો જન્મે ભાઈ કે વસરા સોલંકી થોડો જન્મે ધીરજ ભાઈ મનહર મુખે માનની જેના ગુણિયલો હોય ગંભીર અરે ઇન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર આ તો મનહર મુખે માનની અન જેના ગુણિયલો હોય ગંભીર મારી ભૂલ થઈ ગઈ તો મુળુભાઈ જોધાભાઈ તારા બધા ગુનાઓ માફ કરી દઉં અને બે બારવટિયાને પકડવામાં આવ્યા 1947 પહેલાની વાત કરું છું આ લોકશાહી નહોતી રાજાશાહી ની વાત બે બારોટિયાને પકડીને અમરેલીની કચારીમાં હાજર કરીને કીધું કે મૂળું માણેક આજના જે એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી ધારાસભ્ય જે પબુભા માણેક ઈ જ માણેક મૂળું માણેક અને જોથો માણેક તેથી બેને પકડી અને એટલું કીધું તું કે એકવાર સલામ કરી દે તો તારા ગુના બધાય માફ કરી દો મૂળું માણેક એકવાર સલામ કરી દે તેથી મૂળું માણેક અમરેલીની કચારીમાં અંગ્રેજ સરકારને એટલું કહે છે કે એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા તમને ભૂરી આવને માઈક આંગલા ને કોઈ દી મૂળું માણેક સલામ ન કરે અને ઈ મૂળું માણેક જયારે હથિયાર મૂકવા તૈયાર થયા તેથી એની બેન દેવું બેન આડી પડે છો સાંભળજો દીકરીની તાકાત તું જોવો તમે મુળુભાઈ મેં સાંભળ્યું છે કે તું અંગ્રેજો સામે હથિયાર મૂકવાની વાત કરે છે કે આ બેન અંગ્રેજોના ધાડા ઉતર્યા છે કે હું તારી બેન તારી ભેળી બારવટામાં છું હથિયાર હેઠા નથી મૂકવા નાછડિયા હથિયાર અલ્લાલા બેલી આ તો નાછડિયા હથિયાર સાહેબ એક ઇતિહાસ તમે જોઈ લો જેસલમેરની ભટિયા અમારા કુલનો એક સ્વભાવ બેટા રજુ સુધી મરે અને બેટી ચડાવે કાક ભીગાણામાં રાજપૂત કામ આવી જાય તો દીકરીઓ હાથમાં શમશેર લઈને ઉભી રહી ગઈ છે જેસલમેર નો અદુહો છે જેસલમેર ની ભટિયા અમારા કુલ નો એક સ્વભાવ અમારી પરંપરા અમારું કુળ એવું છે કે દીકરો ખપી જાય તો દીકરી હાથમાં શમશેર લઈ લે અને ઈ ધીરાણામાં ઉતરી પડે રણકાજ મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નવ રોવતી તી સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર લઈ રણ જૂજતી થી હાથમાં શમશેર લઈ અને દીકરી ઉભી રહી જાય આવી તો આ દેશની દીકરીઓ છે અને આવી દીકરીઓ આ દેશમાં જન્મીને તે આપણને છત્રપતિ શિવાજી જેવા મહારાણા પ્રતાપ જેવા વસરા સોલંકી જેવા આવા મર્દો આ ભૂમિને આ સંતો આ ભૂમિને ત્યારે આવા સંતો અને આવા મર્દ પુરુષનો આ ત્યારે મળ્યા છે